જીવન રક્ષા અંતર્ગત ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા માટે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે, ત્યારે અકસ્માત રોજબરોજ થતા હોવાથી લોકોના જીવનું ધ્યાન રાખી નવનિયુક્ત પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે આજરોજ છોટાઉદેપુર જિલ્લા એસપી ઓફિસમાં પત્રકાર મિત્રોને મિટિંગ કરવામાં આવી હતી કે તારીખ 25/9/2020 રોજ તમામ વાહન ચાલકો પાસ લાયસન્સ તેમજ હેલ્મેટ ફરજિયાત હોવા જોઈશે, નહીં તો ટ્રાફિકના નિયમો અનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જીવન રક્ષા અંતર્ગત કાયદાના નિયમોનું પાલન પ્રથમ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ્સ જવાનો કરવામાં આવશે. બાદમાં ટ્રાફિક ડ્રાઈવ યોજીને વાહન ચાલકો સામે કડક વાહન ચેકિંગ કરવામાં આવશે, જેની અકસ્માતનું પ્રમાણ ઘટે તેમજ કોઈનું અકસ્માતમાં જીવન હોમાય ન જાય તેની ફિકર કરી નવનિયુક્ત છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ માહિતી આપી હતી. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી. અકસ્માતનો ભોગ બની ગયા છે, એ લોકો મરણ પામે છે અકસ્માતમાં, અને 200 જેટલા લોકોને ગંભીર ઈજા થઈ છે. આ ગંભીર ઈજામાં કોઈને એનો પગ ગુમાવી દીધો છે, કોઈના ગંભીર ફ્રેક્ચર થઈ ગયેલ છે. એ ગંભીર ઈજા અને જે મરણ હોય એના કારણે લોકો, આ ગરીબ વિસ્તારના લોકોને વધારે ગરીબી સહન કરવી પડે, કેમકે એક તો એનો જે આખું જે કમાવતા માણસ હોય એ ત્યાંથી ઘરમાં નહીં રહે તો પછી એની આખી ઘરની કમાણી બગડી જાય છે, અને એના કારણે જે બાળકો સ્કૂલ જતા હોય એ સ્કૂલ જવા બંધ કરી દે છે, તો આના કારણે પરિવાર ફરીથી ગરીબીમાં આવે છે. અને જેને માણસને ગંભીર ઈજા થઈ જાય એનો પણ એવું હાલ હોય છે, કેમકે ગંભીર ઈજા થવું માણસ કોઈ કામ નહીં કરી શકે. અહીંયાના લોકો વધારે મજદૂરી કરતા હોય તો એ મજદૂરીના લાયક ના રહે, એના કારણે અમે અહીંયા વિચારીને એક પ્રોજેક્ટ, આપણે જીવન રક્ષા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું. એ જીવન રક્ષા પ્રોજેક્ટમાં આપણે એ પણ જોયું કે ભાઈ આ જે પ્રોજેક્ટ છે સૌથી પહેલાં અમારે ડિપાર્ટમેન્ટથી શરૂ કરવાના છે, જેમ કે આપણે ડિપાર્ટમેન્ટમાં પણ કેટલાક લોકો એવા હતા કે જેને પાસે હેલ્મેટ નહોતું કે પછી ડ્રાઇવિંગ લાયસન્સ નહોતું. અને આપના જે ગયા મહિનામાં પણ એક કરાલી પોલીસ સ્ટેશનનો એક માણસ ફેટલ, પોલીસવાળો છે, એ ફેટલનો શિકાર થયું, એનું મૃત્યુ થયું, તો એને જોઈને કે પહેલાં આપણા ત્યાંથી શરૂ કરીએ. તો અત્યાર સુધીમાં અમારે ત્યાં બધા પોલીસમાં છેલ્લા 15 દિવસમાં ડ્રાઈવ રાખી કે તમે બધા હેલ્મેટ લઈ લો, તમે બધા લાયસન્સ લઈ લો, ઇન્સ્યોરન્સ લઈ લો, તો હેલ્મેટ બધા પાસે થઈ ગયા છે અને લાયસન્સની પ્રક્રિયા ચાલુ છે, જેમાં કે બધા ઓલમોસ્ટ લગભગ જેટલી પોલીસ છે એને પાસે લર્નિંગ લાયસન્સ તો થઈ ગયેલ છે. કેટલાકને પાસે પહેલાં પણ હતું, બટ જેના પાસે નહોતું એનો લર્નિંગ લાયસન્સ GRD હોમગાર્ડને પાસે થઈ ગયો છે, અને એના પાસે ઇન્સ્યોરન્સની પણ કામગીરી એ લોકોએ કરી દીધી. હવે આ 2 તારીખથી, આજથી સપ્ટેમ્બરથી અને આપણે 25 સપ્ટેમ્બર સુધીમાં અમે જનજાગૃતિ અભિયાન રાખવાના છે, જેમાં અમારી પોલીસ છે દરેક ગામડામાં જઈને અને RTOના માણસોને સંકલનમાં રહીને દરેક ગામમાં જઈને લોકોને અવેરનેસ કરશે. લોકોને જે જરૂરિયાત હોય કે ભાઈ કઈ રીતે એનો લાયસન્સ બનશે તો એને યોગ્ય સૂચન અને સલાહ પણ આપશે, અને એ લોકોને જાગૃતિ માટે કહીએ કે ભાઈ તમે તમારો જીવ ગુમાવી શકો છો, એટલે તમે હવે હેલ્મેટ પહેરીને ચાલવાનું છે, સ્પીડ ઓછી કરવાની છે અને નંબર પ્લેટ લાગવાના છે. કેટલાક અહીંયા એવા જોયા છે રેતીના કે બીજા ચાલતા ટ્રકો છે, સ્પેશિયલી MP થી આવતા વાહનોમાં એ ખાસ જોયું છે કે એ લોકો એક્સ્ટ્રા લાઇટ લગાડીને ચાલે છે રાત્રે સમય, એને એક્સ્ટ્રા લાઇટથી શું થાય છે કે સામેવાળે માણસને કાંઈ દેખાતું નથી, એના લીધે પણ કેટલાક અકસ્માતો થયા છે.